સુરતમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન અંતર્ગત નાર્કોટેક્સની બધી નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભેસ્તાના આવાસમાંથી પકડાયેલા રૂપિયા 35 લાખના એમડી ડ્રગ્સ કેસમાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવાયો છે. સર્વેલન્સના આધારે પોલીસને મળેલી ચોક્કસ બાતમી તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ઉપરોક્ત એમડી ડ્રગ્સ કેસમાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપી મોબિન મહેબૂદ શાહને ઝડપી પાડવામાં આવ્યો છે. આજથી 4-1 માસ પહેલાં ડીસીબી સુરત પોલીસે ભેસ્તાના આવાસમાં રેડ કરી રૂપિયા 35 લાખથી વધારે કિંમતના એમડી ડ્રગ્સ તથા પિસ્ટલ સહિતના મુદ્દા માલ સાથે ઝાકીર પટેલ તથા મોહમ્મદ સહિત અંસારીની ધરપકડ કરેલી હતી. ત્યારબાદ ડિંડોલી પોલીસે તપાસ દરમિયાન એમડી ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલ અજુમ રિઝવાન મેમણ તથા ભેસ્તાના આવાસમાં રહેતા ફિરોઝ ખાન પઠાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.